જય સચિદાનંદ આપ સૌની અંદર વિરાજેલા પરમાત્મા ને અત્યંત ભક્તિ પૂર્વક બીજો દિવસ ગણવાનો કાલ નો દિવસ લેસ્ટર માં ગયો સાંજના આપણું સત્સંગમાં ગયો તે આપણું ગપ્પા સત્સંગ હતો પાછું બધાને મજા પડી ગઈ ક્યારેક ગપ્પા સત્સંગ મજા આવે શું આખો દાડો બધા પદો ગાયા તા ખૂબ ભક્તિ કરી હતી કારણ કે બધું બધા છે તો ટ્રાફિકમાં સ્ટક થઈ ગયા હતા એક્સિડન્ટમાં સ્ટક થઈ ગયા તા એટલે બીજું શું કરે પદો જ ગાયા કરે ભક્તિ કર્યા કરે રાત્રે ગપ્પા સત્સંગ કરશે હા બધાને આનંદ આવ્યો ગપ્પા સત્સંગ એમાં શોભના અને જોશના એ રંગ રાખ્યો હા એ તો છે જ નહીં એ વહુ ને પેલી અણવુ એટલે આજે આપણે આપણે આજને સત્સંગ શિબીનો પહેલા દિવસનો વિષય છે પ્રકૃતિ નિહાળવી પ્રકૃતિ પોતાની પ્રકૃતિને નિહાળવી આપણે સત્સંગ શરૂ કરીએ પહેલાં આપણા દરબી દરબી શાયરની શિબિરમાં બધા મહાત્માઓને દાદા ભગવાનને શિબિરમાં આવવાનું આહવાન આપીએ એટલે એક પદ ગાઈએ બધા

दादा दर्शन ती थी, पतित पावन थैये હે માન ભાવે એની

ખાલી કરો જોઈ જોઈને હવે આપણે આપણો વિષય શરૂ કરીએ પ્રકૃતિને નિહાળવી પ્રકૃતિ સ્ટાર્ટિંગ કરીએ આપણે પ્રકૃતિ થી પ્રકૃતિ એટલે શું પ્રકૃતિ એટલે પ્ર એટલે વિશેષ કૃતિ એટલે કરવાનું વિશેષ પ્રકારે થયેલી વસ્તુ એનું નામ પ્રકૃતિ વિશેષ પ્રકારે થઈ છે નોર્મલ નોર્માલિટી થી નથી થઈ પણ આ વિશેષ પ્રકારથી ઉભું થયું છે નોર્મલમાં શું હતું અને વિશેષ પ્રકારે પ્રકૃતિ કઈ રીતના થઈ તો કે નોર્મલમાં એટલે આપણે ટૂંકામાં કે પ્રકૃતિ કઈ રીતે બંધાઈ પ્રકૃતિ બંધાવાનું મૂળ રૂટ ક્યાંથી શરૂ થયું એનું વૈજ્ઞાનિક સમજ લઈએ આપણે દાદા એ બહુ સુંદર ફોડ પાડ્યો છે એકદમ મૂળ સુધી દાદા લઈ ગયા છે શું બે વસ્તુ આખા આખા બ્રહ્માંડમાં મુખ્ય બે વસ્તુનું કાર્ય થાય છે આપણી પ્રકૃતિમાં બે તત્વ જેને કહેવામાં આવે છે ઇથરનલ એલિમેન્ટ એટલે શાશ્વત તત્વ કહેવાય આમ તો ટોટલ છ શાશ્વત તત્વો છે બ્રહ્માંડમાં એને શાશ્વત દ્રવ્ય કહેવાય છે સિક્સ ઇન્ટરનલ એલિમેન્ટ ઇન ધીસ યુનિવર્સ અને એમાંથી છ માંથી એક છે તો ચેતન છે એટલે આત્મતત્વ છે જે આપણે પોતે છીએ બીજું છે તો જળ તત્વ છે જે પરમાણુનું બનેલું છે આખું રૂપી છે આખું રૂપી જગત આ વિઝિબલ છે આખું વર્લ્ડ એ આ પરમાણુ જળ તત્વનું બનેલું છે દેખાય છે છે તે આ બધું રૂપ રસ સ્પર્શ એ એ પરમાણુના ગુણો પરમાણુ આખું કાર્ય આ દેખાતું બધી જ વસ્તુ એ એ જળ તત્વનું છે ચેતન જીવ માત્રમાં ચેતન છે પણ એનું બહારનું દેખાવ દેખાય છે જળ તત્વ છે ચેતન દેખાય એવું નથી ઇનવિઝિબલ છે પછી બીજા બાકીના ચાર આવે ગતિ સહાયક તત્વ સ્થિતિ સહાયક તત્વ એટલે આ બધાને ગતિમાં લાવવાનું કામ ગતિ સહાયક તત્વ કરે છે પછી બધાને સ્થિર કરવાનું કામ સ્થિતિ સહાયક તત્વ પછી પાંચમું છે તો આકાશ છે અવકાશ વેક્યુમ એ પણ જોઈને ત્યારે આ બધા પરમાણુ રહે ક્યાં એના માટે જગ્યા જોઈએ ને એ આકાશ તત્વ છે સ્પેસ જેને કહેવામાં આવે છે એ પણ એક તત્વ છે અને છઠ્ઠું છે કાળ તત્વ કાળ ટાઈમ આ પણ એક તત્વ છે શાશ્વત છે શું અખંડ છે નિરંતર વયા કરે છે શું વયા કરે છે કાળાના પરમાણુ છે કાળાણુઓ છે અવિરત વયા કરે શું આકાશ તત્વ પણ અખંડ છે શાશ્વત છે અતિ આ બધા છ તત્વો શાશ્વત છે એનો કદી નાશ નથી થતો અને એનું કદી ઉત્પત્તિ નથી થતી દરેક જુ માત્રમાં છ તત્વ છે જ દરેક પ્રકૃતિમાં છ તત્વોનું સંમેલન છે શું પણ એમાં ઇન્ટરેક્શન બે તત્વોનું થયેલું છે એક જળ તત્વ અને ચિતન તત્વ બાકીના છ તો સપોર્ટમાં છે હેલ્પમાં છે સહાય કરે છે જેમાં આપણે રસોડામાં મધુબેન કિચનમાં મેઇન છે પછી બીજા બધા હેલ્પમાં આવે છે પછી જોડે જોડે છે તો આવે વર્ષાબેન આવે કે પછી જોસનાબેન આવે બધા હેલ્પમાં પછી બધા આવે એવું આમાં ચેતન તત્વ અને જળ તત્વ બે મેઈન છે દરેક અંદર તો બીજા બધા હેલ્પિંગમાં હેલ્પિંગમાં આવે છે જળ અને ચેતન બે તત્વ છે બંનેના ગુણધર્મો જુદા છે ચેતનનું કામ શું છે તો કે જોવું જાણું જ્ઞાતા દ્રષ્ટા ને પરમાનંદ અને જળ તત્વનું તો કે એનું રૂપ રસ ગંધ અને પરમાણુ સ્પર્શ આ બધા પરમાણુઓના બને અનંત પરમાણુઓ છે આપણી અંદર અનંત પરમાણુઓનું બનેલું છે પરમાણુઓનો પૂંજ બધો ભેગો થાય છે પાછો વિખરાય છે ભેગો થાય છે વિખરાય છે ભેગો થાય છે વિખરાય છે એમાં ચાર જાતની અવસ્થાઓ ઊભી થાય છે ફેઝીસ જુદા જુદા ફેઝીસ ઊભા થાય છે તમે જુઓ ને આપણે રસોઈ બનાવતા હોય તો એમાં અમુક થોડુંક નાખીને કાઢી લઈએ તો ફેરફાર થાય કે ના થાય ટેસ્ટમાં થાય ને રંગ ફેરફાર થઈ જાય એવું આમાં પણ આ બધા ફેરફાર આ દેખાય છે ને એ આ પરમાણુ ભેગ અમુક અમુક એડ થાય છે અમુક પાછા એમાંથી બાદ થાય છે સબસ્ક્રા થાય છે એડિશન થાય છે ભેગું થાય છે છૂટું પડે છે ભેગું થાય છે છૂટું પડે છે સંમેલન વિસર્જન સંમેલન વિસર્જન આ ઘટમાણ ચાલે આ જ કરે છે પરમાણુને એમાં ચેતન જે છે આત્મા તત્વ એક કોન્સ્ટન્ટ છે આત્મા કોન્સ્ટન્ટ છે શાશ્વત એક ધારો છે એમાં ફેરફાર થતો પણ થાય છે શું કે આ બે ભેગું પાસે પાસે આવે છે ને જળ પરમાણુઓ અને ચેતન જળ તત્વ અને ચેતન તત્વ આ બે ભેગા આવે છે ભેગા આવવાથી શું થાય છે બે સામીપ્ય ભાવમાં આવે છે શું સામીપ્ય પહેલાં તો સામીપ્યમાં આવે છે શું પાસે પાસે આવે છે સામીપ્યમાં આવવાથી એક પ્રકારનો સામીપ્ય ભાવ ઊભો થાય છે એમાં વિશેષ પરિણામ ઊભું થાય છે શું મિક્સર થાય છે ટચ થયું કે વિશેષ પરિણામ ઊભું થાય છે એ સાયન્સનો નિયમ છે બે એલિમેન્ટ ભેગા થાય મિક્સર થાય એટલે થર્ડ ભાષ્યમાન પરિણામ ઊભું થાય છે જેમાં સોમનું ને તાંબુ બે ભેગું થયું તો તીસરું લાગે એક્ઝેક્ટ સોનું પણ નથી દેખાતું કે તાંબુય નથી દેખાતું પણ તીસરું જ ભાષ્યમાન પરિણામ એવું આમાં પણ તીસરું ભાષ્યમાન પરિણામ ઊભું થયું છે એને અહમ કહ્યું છે હમ હું પણ હવે હું પણ જે તીસરું ઊભું થયું છે આ બેના ભેગા તીસરું જે ઊભું થયું છે મિક્સચર થી ભાસ્યમાન આમાં તીસરું ઊભું થયું છે પણ આમાં શું છે આમાં 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 કોઈનામાં ચેતન નથી બે મિક્સરમાં બે એલિમેન્ટમાં ચેતન એકમાં નથી એટલે કોઈનામાં જાણપણું કે માણવાપણું પણ એક એમાં નથી આમાં એક ચેતનમાં જાણપણું છે ને માણવા માણવા પણ છે શું જાણે છે ને માણે છે બે ભેગું આમાં છે એટલે એક આનો ગુણ અને બીજો આ જળ તત્વનો ગુણ છે શું તો કે કેનો ગુણ રૂપ રસ ઘ સ્પર્શ ભેગું થિખરાવ ભેગું વિખરાવ આ એનો ગુણ છે એટલે એના સ્વભાવમાં છે આના સ્વભાવમાં છે એટલે આ બે નું મિક્સર છે તે બે નું મિક્સર થવાથી શું થાય છે કે પેલા થર્ડ એલિમેન્ટમાં બંનેના મિક્સર ગુણો આવે છે બેના મિક્સર ગુણોનો પોતે માલિક બને છે શું ખાલી માન્યતા છે અહમ ખાલી માને જ છે કે આ મારું છે આ મારું છે જડે હું જ છું ચેતને હું જ છું આ જડના ગુણો છે તે મારા ગુણો છે ચેતનના ગુણો છે તે મારા ગુણો છે એવું તીસરા એલિમેન્ટને ભાષ્યમાં એટલે ભ્રાંતિ ઊભી થાય છે રોંગ બિલીફ ઊભી થાય છે શું એ રોંગ બિલીફ ઊભી થવાને કારણે એ તીસરું એલિમેન્ટ બધું સર્વે સર્વા થઈ બેસે છે અને પોતાનું જે મૂળ એલિમેન્ટ જે બે છે એ એ બાજુ રહી જાય છે અને તીસરાનું સામ્રાજ્ય થઈ જાય છે બધું સમજાય છે ને એ તીસરું એ પછી માનવા માંડે છે આ આ જળ પરમાણુ પૂતગલ પરમાણુ પાસે આયા આ ધોકડું પાસે આવી તેને ઊંચું માને છે ઊંચ સુસ્મિતા ઊંચ સુસ્મિતા સુસ્મિતા ઉંહ ઉંહ લે હા હવે આ જ્ઞાન હવે આ આગળની વાત આવશે આ તો અજ્ઞાન અજ્ઞાનતામાં આવું આ બિગિનિંગ આવી રીતના થાય છે શું આને પછી સુસ્મિતા આના જે જળ પરમાણુઓનું બનેલી છે સુસ્મિતા તે એની એનો સ્વભાવ ક્રિયાવાળું છે કારણ કે જડ ભૂતગલ પરમાણુ ક્રિયાવર્તી શક્તિ કારણ કે ચેતન અને જડ બે ભેગું થવાથી આ ચેતનમાં જે પાવર છે પાવર ચેતન પાવર એનો પાવર આમાં આમાં ટ્રાન્સમિટ થાય છે પૂરાય છે જળ પરમાણુ એટલે એ પાવર ચેતન થાય છે જેમ આપણે આ ડોલ હોય ને ડોલ એને ચાવી મારે તો એમાં પાવર પુરાય ને પછી ડોલ નાચ્યા કરે ઠેકડા માર્યા કરે કર્યા કરે એ ચાવી માર્યા પછી એમાં પાવર પૂર્યો છે આપણે કશેલ ના કહ્યો તો એ બધી ડોલનો ના ચ્યા કરે હમ કરે એ એની ચેતન પાવર પુરાવ્યો છે આમ તો ડોલ તો જડ છે કે ના લે નહીં ચાલે નહીં પણ એણેમાં આ પાવર પૂર્યો છે એવું આ સુસ્મિતાનો પાવર પુરાવ્યો છે ચેતનનો તો નિરોમા આત્મા કેમ વધારે જાગૃત નથી રહેતો એ થાય કારણ કે પેલો હમ આઈ અહીં બેસી ગયો છે બધાનો રાજા મહારાજા પની બેઠો છે એને આને તો ક્યાંય નાખી દીધો કોથળામાં પૂરી દીધો જેમ રાજાને જેલમાં નાખી દઈને ને પેલું પ્રધાન કરતા હરતા થઈ જાય ને સર્વે સર્વા એવી દશા થઈ ગયેલી શું જાણ પણ આત્માનું છે સીધું જાણે છે આત્માનો જ ગુણ છે પણ છતાં વચ્ચે પેલો અહંકારા ઊભો છે ને એ કે શું માને પોતે લઈ લે છે હું જાણું છું આ ક્રિયા જળ તત્વની થઈ રહી છે તો એ અહંકાર શું કે છે હું કરું છું આપણે કહીએ છીએ ને કે આ કરે છે બધું સુસ્મિતા રસોઈ બધું સુસ્મિતા કરતી હતી તો જો આપણે શું માનતા હું કર્યું હું કરું છું મારા જીવ તો કોઈને નથી આવડતું ઠીક હવે આ બધું બધું જ અમે લઈ માંડેલું છે કામકાજ એ અહંકારનો આ બધો દાટ વળેલો છે શું હવે આ મનુષ્યમાં આ અહંકાર ને સ્કોપ મળે છે ફૂલ ફોર્મમાં એ ડેવલપ થાય છે બીજે બધી ડોર્મલ સ્ટેજમાં છે પણ આમાં ફૂલ ફેમમાં એટલે બધું જાણપણું આ તે બધું વ્યક્ત થાય છે એના બધું શું કરતા પણ જાણપણું વ્યક્ત થતું જાય છે બધી ઇન્દ્રિયો બિંદ્રિય ફૂલ ફ્લેજમાં ખુલ્લી થતી હોવાને કારણે એનું વિશેષ બધું બહાર વ્યક્ત થાય છે આ ગુણો બહાર ખુલ્લા થાય છે શું પેલા બધામાં ડા ધંકાયેલા છે આવરેલા છે શું અને આમાં એટલે આ વિશેષ વિશેષ ભાવ ઉભો થયો છે શું નથી પણ વિશેષ ભાવ એ વિશેષ ભાવમાં જે હું ત્યાંથી શરૂઆત થઈ આ પ્રકૃતિની અહંકારથી પ્રકૃતિની શરૂઆત થાય છે પછી આ હું છે એવું માને છે આ પૂદ તત્વ પરમાણુ જળ તત્વને હું છે એવું માને છે અને આ આ મારું છે એવું માને છે હું અને મારું હું અને મારું હું માં એનું થયું ક્રોધ અને માન ઊભા થઈ ગયા અને મારું કર્યું એમાં માયા અને લોભ ઊભા થઈ ગયા આવી રીતના ક્રોધ માન માયા લોભ આ ચાર કષાયો ઊભા થાય છે શું પછી એ ચાર કષાયો ટેક કરી લે છે બધું આપણું આખું જીવન વ્યવહાર આખો એ ચાર કષાયોના આધારે ચાલતો હોય છે શું પાયામાં અહંકાર છે શું મૂળ આત્મ તત્વ એનું જે જાણ પણ એ તો એને તો પડેલી જ નથી એ તો એનું સ્વાભાવિક એનું જ્ઞાન એનું વ્યા જ કરતું હોય છે એ સ્વભાવમાં જ છે પોતાનું પણ આ અહંકાર વચ્ચે આ ડું કર નાખે છે એ બધું લઈ લે છે શું જેમાં નદી છે તો વ્યા કરે એને શું પડેલી છે એ નદીનું પાણી છે તો એ વચ્ચે વાળા કોક લઈ લે આખું આખી નદીનું પાણી લઈ લે અને મારું પાણી છે હું માલિક છું ને એમ કરીને પાણીનો ઉપયોગ કરે કે દુરુપયોગ કરે નદી ને હું લેતી આવે એમ તો છે 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 ને સ્વભાવ જ પણ આ બીજો જે વચ્ચે ઉભો થયો છે એ વહેવા આખો વાળી લેનારો અને એનો માલિક થઈ જનારો આ તો કુદરતી છે કોઈ એનો માલિક નથી છતાં વચ્ચે જે માલિક થઈ બે છે તેની ભાંચકડ છે પછી એના ચાલે છે ઝઘડા તો હું જ છું માલિક બીજો કેમ પડાવે બીજો લે ને આમ ને તેમ આપણે થયું છે ને પાણી એના જેવું નર્મદા ને કશી લેવા દેવા છે કોણ વાપરે મધ્યપ્રદેશ વાળો વાપરે કે ગુજરાત વાળો વાપરે કે મહારાષ્ટ્ર વાળો વાપરે એને કશું લેવા લેવા છે નર્મદાને કશી લેવા દે છે એ તો વિતરા એ કે એનું એક એક આમાંથી પ્રદેશ વાળો ઊંચો નીચો થાય છે ગુજરાત વાળા ઊંચા નીચો થાય છે એવું કેવી કરે ના કરે એ સ્વભાવિક છે સ્વભાવથી વ્યાજ કરે એવો આત્માનો સ્વભાવ છે જ્ઞાન એનું આ નીકળ્યા જ કરે નીકળ્યા જ કરે ઝળક્યા જ કરે જ્ઞાનમાં આખું પ્રમાણ પણ અહંકાર વચ્ચે આવી જાય છે એટલે એ આખું એનું આવરણ આવરી જાય છે એનું સીમિત કરી નાખે છે શું અને આ ક્રોધ માન આ જે ઉભા થઈ જાય છે આના આધારે હું અને મારું માન્યતા ખાલી માન્યતાથી જ ઊભું થયું છે રોંગ બિલીફ જેને કહ્યું છે ભ્રાંતિ ભ્રાંતિથી આ બધું ઊભું થાય છે સામીપ્ય ભાવ પાસે પાસે આવવાથી ભ્રાંતિ ઉભી થાય છે ભ્રાંતિથી બે વસ્તુને એક જ છેવ મનાય છે બે એલિમેન્ટ જુદા છે તેને બદલે એક જ છે કારણ કે અહંકારને જાણનારો જોનારો હું છું કરનારો હું જ છું જળ તત્વ પૂતગલ મારું જ છે અને આ ચેકતા નહીં મારું જ છે બધું એ જ લઈ મંડ્યો છે એક થઈ જાય છે એકરૂપ એક જ માને છે અને આ બધાનો કરતા હારતા હું છું એનાથી આ સંસાર ખડો થઈ ગયો છે અને ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે હવે આપણે આ જ્ઞાન મળે છે ને આ દાદાનું અક્રમ વિજ્ઞાન ભેદ જ્ઞાન મળે છે જ્યારે જ્ઞાનવિધિમાં ત્યારે આ એક છે એવી જે માન્યતા અહંકારને પેસી ગયેલી એ માન્યતા ઉપર ઘા થાય છે ને ત્યાં જ આપણે મૂળ જ્યાંથી શરૂ થયું એ મૂળને જ કાપે છે એ મૂળમાં જ ભ્રાંતિ તોડે છે અને એમ કહે છે કે બી અહંકાર ને કે તું આ પૂદગર નથી તું સુસ્મિતા નથી તું શુદ્ધ આત્મા છે હું શુદ્ધ આત્મા છું હું સુસ્મિતા નથી હું આ શરીર નથી હું આ મન નથી હું વાણી નથી હું આ વિચાર નથી આ કશું નથી પણ હું શુદ્ધ આત્મા છું એટલે આ આ ભેદ પાડતા જે છે આખી જ્ઞાનવિધિ આ જ રીતે ભેદ પાડે છે પાડતું જાય છે આ પાવરફુલ છે જ્ઞાન સીધું સિમંદર સ્વામી પાસેથી દાદાને મળ્યું છે દાદા પાસેથી અમને મળ્યું છે ને અમારી પાસેથી સીધું તમને મળે છે અત્યાર સુધીની જિંદગી તો નિરૂમાં ગઈ ને હવે ગયું એ ગયું હવે આ મળ્યું તો જાગ્યા ત્યાંથી સવા આ શ્રીમદ રાજચંદ્ર બહુ સુંદર કહ્યું છે શું કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં સમાય એમ અનાદિ ના વિભાવ થતા દૂર થાય કોટી વર્ષ નું સ્વપ્ન ચાલતું હોય પણ આખું લે એટલે ઉડી જાય ને ઉડી જાય હા એવું થયું જ માં કોટી શું અનંત અવતાર નું સ્વપ્ન ઉડી ગયું ભ્રાંતિ ઉડી ગઈ અને આ જે વિભાવ એટલે હું સુસ્મિતા છું સુસ્મિતા માનતા હતા નિશ્ચયથી ખરેખર આખો જાય છે અને હું શુદ્ધાત્મા છું જ્ઞાન થાય છે એટલે આ બધું દૂર થઈ જાય છે શું એટલે આતું ગયું એને યાદ જ નહીં કરવાનું ઘોન ગોન ફોર એવર ભૂતકાળ ભૂલી જવાનું વર્તમાન ને વર્તમાનમાં જ આગળ વધો સુર જ્યાં ગયા ત્યાંથી સવાર હમણાં દીપકભાઈનો અમે ફોન હતો આપણે ઇન્ડિયાથી અમે આવ્યા ને પછી તારે એક બે દાણા ફોન આવ્યા પર વાત થઈ તમે ત્યાં બોમ્બેમાં આઠસો જણાનો જ્ઞાનવિધિ થઈ છેલ્લે દિવસે નીકળ્યા આ જ્ઞાનવિધિ પૂરી કરી અને ત્યાંથી સીધા એરપોર્ટ આવ્યા અમે આઠસો જણાની જ્ઞાનવિધિ હતી અને બે હજાર માણસનું ક્રાઉડ હતું ખુલ્લામાં હતો એ વિધિને બોલે બધા બે હજાર માણસ બોલે હું શુદ્ધ આત્મા છું હું વિશુદ્ધ આત્મા છું હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું બે હજાર માણસ બોલે તમે જુઓ તો એ આખું આમ વાતાવરણ જ જબરજસ્ત વાતાવરણ પછી દીપકભાઈ બીજે દિવસે દીપકભાઈનો સત્સંગ રાખ્યો હતો ત્યાં જ મુંબઈમાં જ એ જ એરિયામાં કે જેથી કરીને આ બધા જ્ઞાન લીધેલા ને પાછું પાણી મળે તો લગભગ સાડી સાત સાડી ચારસો જેટલા બધા ભેગા થયા હતા એમાં બસો અઢીસો તો જ્ઞાન લીધેલા આવી બધા તો ના આવી કેટલાક તો બાર ગામના હતા તે જેટલા આવ્યા હતા એમાંથી બસો અઢીસો જણા આવ્યા હતા તો એ ઓછા કહેવાય અઢીસો જણા આવ્યા હતા તો બધાના અનુભવ કે છે એટલા ટોપ હતા કે છે એક એકથી ચડી ગયા હતા જ્ઞાનના અનુભવ હતા અને પાંચ આગના તો ફટાફટ બધા જવાબ આપે કે છે બીજે દાડે તો પછી એ પો પોતે કહેવા માંડ્યા તો કે છે મને એવું લાગ્યું કે છે કે દાદા કહેતા હતા ને પેલી વાત કે અમદાવાદથી છે તો ગુજરાત એક્સપ્રેસ ઉપડ્યો મુંબઈ જવા છ વાગે છ વાગે સાત વાગે ઉપડે છે કંઈક સાત વાગે ઉપડ્યો અમદાવાદથી નવ વાગે વડોદરા આવે સ્ટેશન ઉપર બધા આવે ને કે કોણસા સ્ટેશન આવ્યા તો કે બડોદરાયા કેટલા બજા તો કે નવ બજા ઓહ નવ બજ ગયા બહુ દેર હો ગઈ બહુ દેર નહીં નહીં સાબ ગાડી રાઈટ ટાઈમ હે બેસતા નવ વાગ્યા બહુ લેટ થયા પેલો ચડનારો કે ચડનારા માટે રાઈટ ટાઈમ જ છે પાલઘર થી ચડે ને તો એના માટે રાઈટ ટાઈમ આપણે આટલું મોડું થઈ ગયું ત્રણ વાગી ગયા છ વાગ્યાનો બેઠેલો ત્રણ વાગ્યા તે કહે નહીં સાબ રાઈટ ટાઈમ હાઈ તો દીપક કે આપણે બધા વહેલા બેહી ગયા ચડ્યા અને રાઈટ ટાઈમ મારો ફાઈ ગયા કે છે તૈયારમાં માલે છે કે રાઈટ ટાઈમ વાળો રાઈટ માયલો આવી ગયો છે કે છે કે કે મને આ બધું આ બધા જે જ્ઞાન લઈને ભેગા થાય અઢીસો માણસ બીજા દાડે એ લોકોનો અનુભવ થી એવું લાગ્યું કે આ બધા રાઈટ ટાઈમ વાળા આવ્યા છે કે રાઈટ ટાઈમ માથાકૂટ કશી કરવી પડે એવું નથી તે તો અમને અમારો અનુભવ કે છે શું દાદા હતા ત્યારે એક 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 માણસને એક એકને ને બેહાડતા હતા હા એક એક ને આ જીદી પાસે કેટલી ખટપટ કરેલી પલળે જ નહીં તે એટલી એટલી એક એક ને એક એક ને એક એક ને સમજાવે એક એક ને સમજાવે એક એક થી પાછું આ એને માય થી શરૂઆત કરીશ તું કોણ તર દિવસ હા તાર માણ પેલો પગળે જ્ઞાન લેવા તૈયાર થાય અને લે લીધા પછી પાછો બીજે દાડે સો માણસ જ્ઞાન લે દસ જણા આવે દસ ટકા જ આવે કન્ટિન્યુ થાય પાંચ ટકા કે દસ ટકા બોલો આટલી માથાકૂટ થતી હતી અને આ બધા જે રાઈટ ટાઈમ વાળા જોયું ને તમે તો કશું માથાકૂટ કરી નહીં પડતી હવે તો કઈ કશી ટીવી જ કામ કરે છે કેટલું બધું કામ કરે છે જો હવે તમે ઇન્ડિયા આવશો ને તો પછી તમારે પાંચે બેન પણ મુંબઈ વાળી તૈયાર હેડ કે છે ચાલ ગાંધી

એમ ક્રોધ અને માનના પરમાણુ વધે તો પુરુષ પ્રકૃતિ થાય માયા અને લોભના પરમાણુ વધે તો સ્ત્રી પ્રકૃતિ થાય આ પ્રકૃતિ પરમાણુઓનું જ ક્રોધ માન માયા લોભના પરમાણુઓના જ કોમ્બિનેશનથી ઊભું થાય છે શું અને એ પ્રકૃતિ આખી જિંદગી ચાલ્યા કરે છે શું અને કેટલાય ભવ ભવ સુધી શું આપણા કહેવત છે ને પ્રકૃતિ અને પ્રાણ સાથે જાય કે શું શાસ્ત્રોમાં કહ્યું છે ને પ્રકૃતિ અને પ્રાણ બેવ સાથે જાય પણ આક્રમ વિજ્ઞાન એને ફ્રેક્ચર કરે છે તોડી નાખે છે એના આ પ્રકૃતિ ફેરફાર થાય છે પેલું કહે છે કે ફેરફાર ના થાય તો આપણાથી ફેરફાર જ્ઞાને કરીને ફેરફાર થાય અક્રમ જ્ઞાને કરીને ફેરફાર થાય છે એ વૈજ્ઞાનિક રીતે દાદાએ પુરવાર કર્યું છે શું કેવી રીતે ફેરફાર થાય છે તો કે ધારો કે કોઈનો ક્રોધી પ્રકૃતિ હોય કે માની પ્રકૃતિ હોય તો એ જ્ઞાન મળવાથી શું થાય છે તો એને એને એનો એનો અહંકાર જે આધાર આપનારો હતો ને હું છું ને મારું છે એ આધાર આપનારો અહંકાર જતો રહે છે એ ફ્રેકચર થાય છે શું એટલે એ અહંકાર શું માન્યતા છે હું શુદ્ધાત્મા છું એટલે અહંકાર રહ્યો જ નહીં ખસી ગયો આખો ઉડી ગયો એટલે પેલા ક્રોધમાન માયેલો રહે છે ખરા પણ એને આધાર નથી મળતો નથી મળતો એટલે પેલા દેખાડો દેખાવા રહે છે આવશે ખરા આવે છે ખરા પણ એને આધાર નથી મળતો ને એટલે લાંબુ ટકતું નથી શું એનું જોર ફોર્સ એકદમ ઓછું થઈ જાય છે એટલે ક્રોધ આવે ખરો પણ પેલા અહંકાર નથી જ્ઞાન છે પ્રજ્ઞા છે એટલે તરત એને બ્રેક મારશે ઉભો રહે તું ક્યાં હેડ્યો આઈ જા એટલે તરત સમી જાય છે બોમ્બ ફૂટે ને એને એટલે સુરસુરું થઈને પૂરું થઈ જાય એટલે આધાર નહીં મળવાને કારણે આ બધું મોળવું પડે છે શું પ્રકૃતિ મોળી પડે છે એનો ફોર્સ ઓછો થઈ જાય છે એનું ડ્યુરેશન ઓછું થઈ જાય છે શું જેટલું પહેલાં લાંબુ ચાલે લાંબુ ચાલે આ બધા નથી કે ધણી જોડે રીસાય તો આઠ આઠ દાડા ઉધી ચાલે હંસી નથી કેતી અઠવાડિયા ઉધી ચાલે હવે ના ચાલે કે બે મિનિટ પાંચ મિનિટ દસ મિનિટ પછી તાળું પડી જાય પાછું વળી જાય શું કેમ તો કે પેલો અહંકાર રહ્યો ને ટેકો કેનો મળે નહીં ને જરાક ઊંચો થાય ડિસ્ચાર્જ અંકાર તો પણ પેલું સજીવ નથી નિર્જીવ છે એટલે લાંબુ ના ખેંચી કે એને પડે છૂટકો એટલે આવી રીતે પેલી પ્રકૃતિ મોડી પડે છે એટલે મોડી પડવાને કારણે ફેરફાર લાગે છે ફેરફાર થાય છે ખરો લાગે છે દેખાય છે ખરો શું કરતા 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 પ્રતિક્રમણ કરતા કરતા પછી લાંબા ટાઈમે એ પ્રકૃતિ ઉડીએ જાય છે શું ગમે એટલો વિષય પ્રકૃતિ વાળો હોય પણ પ્રતિક્રમણ કરતો કરતો જાય ને તો પેલું ખાલી થઈ જાય છે ખલાસ થઈ જાય છે શું એ બ્રહ્મચર્યમાં આવી જાય છે કેટલાય લોકોનો મેં જોયું છે એટલે આ આવી રીતના આ જ આ આ રિઝલ્ટ આવે છે આ આક્રમ વિજ્ઞાનથી ક્રોધી હોય તો ક્રોધમાંથી નીકળી જાય છે માની હોય તો માનમાં ઓછો થઈ જાય છે લોભી હોય તો લોભ એનો ઓછો થતો જાય છે કારણ કે એના દેખાવે માંડે છે કે આ પોતે પહેલા આ પોતે એનો ટેકો આપીને ચાલતો હતો પ્રકૃતિ જ થઈને ચાલતો હતો તે હવે એનો આધાર ખસી જાય છે એટલે પ્રકૃતિ પાંગળી થઈ જાય છે નિરાધાર થઈ જાય છે એટલે લાંબુ કેટલું ચાલે આવી રીતના આપણી પ્રકૃતિ મરતા પહેલા પ્રાણ સાથે નથી જતી પણ અહીંયા જ ખરતી જાય છે ખરતી જાય છે ખરતી જાય છે ફેરફાર થતી જાય છે અને આપણને બધાને અનુભવમાં આવે છે શું આપણે પોતાને આવે છે ને આપણે નજીકના આજુબાજુના બધાને આવે છે કાલે બાની વાત ના થઈ બાય કાલ ના કહ્યું બધું ફેરફાર થઈ ગયો પહેલા જે કડક હતા

पड़ता में नचावा तो गया शोखरा? <laughs> ट्राइ करे लो, शरू? काय करेल करे लो, पपपप, ट्राइू <laughs> नहीं कसी. <laughs> ना चाला तो छोडियो चला हुए, क्यों थोड़ी चला हुए आज करे लो? ना चला हुए, दू?

બાય ના કહ્યું આ ઢીચર મારા ઢીલા પડ્યા એટલે નહિ તો ક્યાં ના ક્યાં હજુ એ પેલી એલિઝાબેથ ની મધરની જેમ ચાલે તો ને ક્વીન મધર ની જેમ એટલે આ પ્રકૃતિ મળી પડ્યા જ્ઞાન પછી તમને પોતાને જ લાગે ને કે આ બધું કરવું ખોટું છે જ્ઞાન પોતે જ પાછું વાળે ત્યારે ખોટું થાય છે ખોટું થાય છે ખોટું થાય છે એટલે એમાંથી નીકળી જવાય શું પ્રકૃતિ મોડી પડતી જાય એટલે આ ખરતી જાય પછી ખરવા માટે મોડી થઈને પછી છેવટે ખરવા માંડે પ્રકૃતિઓ નિરુબેન આ શિબિર માટે નીકળતો તો ને ત્યારે ફાઇલ નંબર બે કીધું કે કે વેલજીભાઈને મેં જ્યાંથી જ્ઞાન લીધું ને ત્યાંથી દાદાના શબ્દ સાંભળ્યા કે આપણે પોટલા જેવું થવું અને પોટલા જેવું વેલજીભાઈને કરવા માટે પૂરી કોશિશ કરી છે પણ એ કે ફાઇલ નંબર બે માને છે તમે બધી રીતના બધું બરાબર છે પણ જ્યારે સત્સંગ હોય છે તમારો ત્યારે તમે બહુ જ ઉતાવળ કરો છો તો એ આ વખતે તમે નીરુબેનને પૂછી આવજો કે આ કેમ ઉતાવળ થાય છે આટલી હા કે આ ઉતાવળ કેમ કરો છો તમે એમાં તમારું સત્સંગનું બધું ધોઈ નાખો જોઈએ કે આટલી ઉતાવળ કરીને એમને એમ લાગે છે ફાઇલ નંબર બે ને તો એનો કંઈ ખુલાસો આપો એવું છે કે આ બહુ ખેંચાણ હોય ને સત્સંગનું આકર્ષણ ખેંચાણ હોય ને ક્યારે પહોંચે ને ક્યારે જવું ને ક્યારે છૂટું ઘરથી ને ક્યારે ત્યાં પહોંચી જવું એવું તો હોય છે એટલે એટલે આ ઉતાવળ થઈ જ જાય સુ એ ના સત્સંગ ના હોય તો પછી શું કામ છે જે બધું સ ચાલ્યા કરીને બીજે બધે કયો આવે સંસારમાં કેવું ખેંચાણ કે આકર્ષણ જેવું રહ્યું નહીં રે તોતા હાય ચલતા હૈ હોતા હૈ ચલતા હૈ પણ હમણાં હોતા હાય ચલતા હૈ નહીં ચાલતું સુ અહીંયા તો ઉતાવળ કરીને કેમ કરીને માર ઠોક કરીને પણ પહોંચી જાઓ એટલે એ ઉતાવળ થાય છે એટલા માટે આ હવે ત્યાં હવે ફાઇલ આપણે આપણે પોતા પૂરતું હોય તો બરાબર છે ચલાવી લઈએ પણ આ કોકને એમાં જો આપણે લપટમાં લેતા હોઈએ તો જરાક હવે આપણે શાંતિથી જોવાનું સામાયિકમાં શું કે આપણે આપણી ઉતાવળ ફાઇલ નંબર બેને ને કયો ક્યાં હેરાન કરે છે પ્રતિક્રમણ બહુ કરીએ છીએ પ્રતિક્રમણ નહીં પણ તમે એ તો કરો પણ તમારે આ જોવાનું તપાસ કરવાની એનાલિસિસ કરવાની અને ત્યાંથી ક્યાં આપણે ભૂલ થાય છે ક્યાં પેલા આપણી ફાઇલ નંબર બે ને આપણે આપણી ઉતાવળ કરીને એને છે તો ડિસ્ટર્બ કરીએ છીએ એને હેરાન થઈ જાવ એ હેરાન થાય છે કે આપણે કે જલ્દી જલ્દી તમારી ચા બનાવી લે કે જલ્દી જલ્દી મારા માટે ખાવાનું બનાવી લે એ કઈ ન હોય તો એ કઈ ખાલી બસ જવા માટે ઉતાવળ હોય કે એને એને કશું લેવા દેવા ના આવે એ કંઈ ન હોય એના માટે એને કઈ ચૂરી ચૂકવું ના 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 હું મારે ઉતાવળ થતી હોય કે હું મારે આજે જલ્દી જવું છે જલ્દી જવું છે એમ બોલવાનું શું કરે બોલ્યા કરતા તમે તમારે મેળે બોલ્યા વગર કર્યા કરો ને આપણે ધારો કે પાંચ વાગે છ વાગ્યા નો સત્સંગ હોય ને તો આપણે ઘરે કહી દઉં પાંચ વાગ્યા થી સત્સંગ છે એટલે એમને લાગે જ નહીં ઉતાવળ થાય છે પાંચ વાગે અરે પાંચ તો અહીંયા જ થઈ ગયા એમને એમને એમ લાગે પાંચ નો સત્સંગ છે એ તો આવતા નહીં આવતા હોય તો પ્રોબ્લેમ શું થાય આપણે આપણી ઘડિયાળ એક કલાક છે તો પાછળ દેવાનો આમાં પછી એવું થાય કે થી સમાચાર મળે તો

આપણે 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 એવી જે આપણી છે ને આ દાદાનું ખરેખર જે વાક્ય છે ને એ આપણે ઉપયોગમાં નથી રાખતા એટલે લોચ આપણે દાદા શું કે છે ધીરેથી ઉતાવળ કરો બેલેન્સ આપે છે આપણે જે એકાંતિક થઈ જઈએ છે ને એટલે આ વ્યવહાર ખોટો થઈ જાય છે આપણો પણ ધીરેથી ઉતાવળ કરો ને તો તમને વાંધો ના આવે શું અમારે એવું થાય ને અમારે કઈ બારગામ જવાનું હોય તેમ હોય તો અમારે આમ વાંધો ના આવે પણ જવાનું છે જવાનું છે એટલે વહેલું ઉઠવાનું હોય પાંચ છ વાગ્યાનું પ્લેન પકડવાનું હોય કે આમ હોય તો ચાર વાગ્યાના ઉઠી જાય આમ બધાને કઈ નું કે મને ઉઠાડજો પાંચ વાગે પણ અમારે પોતે ચાર વાગે ઉઠી ગયા ખેડા છે આ બધા ઉઠાડે પેલા નહીં ત્યારથી ગયા હવે ડિમ્પલ બહુ હું પાડે

નાટક નાટક બાકી અંદર તો સ્વીટ સિક્સટી ન જ હું ખરા ગયડા તો પણ આ ઉતાવળી પ્રકૃતિ હોય એટલે શું કરે આ જવાનું થાય ને ત્યારે ઉતાવળ થઈ જાય એની બે જ ઉઠી જવાય શું થાય કારણ કે ગયા વખતે મેં નહોતું કીધું કે ઓલા ધાણાનું તો દાખલો આપ્યો તો કીધું કે સત્સંગમાં જાવ આવો તો ઉતાવળ ઉતાવળે નજીકની દુકાન લઈ દીધા તો સડેલા નીકળ્યા હતા એટલે પછી એટલે આ તકલીફ થાય છે સત્સંગ માટે આવવામાં એટલે આપણે એને આપણી જરા અમે છોટી તમારી વાઈફ જ છે ને એને જરા પડાવો કે આમ તું તું જયારે કે તું જેવું કે છે એવું બધું મારું થશે પણ મારે સત્સંગ માટે જરાક થશે આવું થોડું એટલે તું બહુ મનમાં રાખતી નહીં કહેવાનું આ મને ખેંચાણ છે હવે મારું જિંદગી પાછલી જિંદગીનું આ જ એક ગમતી વસ્તુ છે નહીં તો હું કઈ દારૂ પીવા જાત કે માં જાત કે બીજી બહેરો રખડાવત તને રખડાય મારે એવું બધું તો કરતો નહીં કે આ આટલું મને ગમે છે એટલું કરું છું કે એટલે તું આટલું મને માર માફ કરી દેજે જવા દેજે મોટું મન રાખજે આટલા પૂરતું મારું એમ કરીને જરા ટાઈમ પર ટાઈમ ચલાવવાનું વિશું છેવટે ક્યાં સત્સંગમાં હું જઉં છું શિબિર માં તો મને તું તો બહુ યાદ આવે તારા વગર તો મને ગમતું દાદા કેતા હતા ને દાદા કેતા હીરા બેન પણ એવું સર ખબર નઈ દાદા કહેતા તો બાને ને હાચું લાગતું ને બા એકદમ શરમાઈ જતા નવડા ની જેમ અરે તમે કોણ અમે શું ઉષાબેન ને તો જાઓ જાઓ ગપ્પા મારો છો

પાછો હોય જરા કાટાઈ પટાઇ ફાઇલનો નિકાલ કરો છું છોટા પ્રકૃતિઓ છે અપેક્ષા એકબીજા માટે હોય જ શું પુરુષો ને સ્ત્રીઓ સ્ત્રીઓ સ્ત્રીઓને પુરુષ પાસે આપણે જેમ જેમ અપેક્ષા આપણે બહેનો પાસેથી ઓછી કરતા જશું એમ એમને આપણા માટે ઓછું થતું જશું એમને એમના છોકરામાં મો પછી પેસતો દેશે હા તારે તમારે જેમ કરો એમ કરો આપણે છૂટ્યા છૂટતા જાઓ બીજું શું આ એમનો ક્લેમ ના રે એટલું આપણે જોવાનું શું તો આમાં શું અહંકાર કરે છે કે મમતા કરે છે કે શું કરે છે ના ના મમતા અહંકાર નહીં એક માન્યતા કે આપણે જલ્દી પહોંચી જઈએ જલ્દી લાભ લઈ લઈએ કે થોડી મિસ ના થવું જોઈએ મોડું ના થવું જોઈએ પહેલા આપણે ટાઈમસર પહોંચી જવું જોઈએ એ તો બરાબર છે આત્મા માટે તો એવું જ હોવું જોઈએ શું આત્મા માટે એવું જ હોવું જોઈએ ત્યાં લેઝી પણ ના ચાલે શું જો ને આપણા પેલા ક્યાં ગયા હોટલો વાળા જો ક્યાં પોતી ખાતા નહીં એ તો અડધી અહિયાં છે તો અડધી તો અહિયાં છે નીરૂમાં જેલસી હોય શકે કે વિલજીભાઈ ખૂંચવાઈ ગયા એમની

બસ સૌ વાઈફને આખા વર્લ્ડમાં સૌથી વધારે મારા માટે જ હોવું જોઈએ અને વાઇફને હસબન્ડ પા તરફથી એવું જ હોય કે આ હસબન્ડને સૌથી વધારે મારા માટે જ હોવું જોઈએ આ પોઝિસિવનેસ જાય નહીં શું જ્ઞાનથી જાય બહુ બહુ લાંબા ટાઈમે જ્ઞાન એપ્લાય કર કર કરે ને કે આ તો ભાઈ ફાઇલ છે ફાઇલ છૂટવા માટેની પછી પોઝિસિવનેસ જ્યાં સુધી હશે ત્યાં સુધી છૂટશે કઈ રીતે એ જાગૃતિ મૂક મૂક કરે ત્યારે કંઈક કંઈક મોળું પડે ને એમ છૂટાય બાકી આમ હસબંડ હંમેશા ગોર ક્યાં કરતો હોય ઘાંટા પાડતો હોય ગાળા ગાળી કરતો હોય તોય પોઝેસિવનેસ ના પ્રકૃતિ અને અનાત્મા એક જ એ માં ફેર અનાત્મા વિભાગમાં પ્રકૃતિ આવે છે પ્રકૃતિ અનાત્મા એક જ કહેવાય શું મિશ્ર ચેતન એ બધું પ્રકૃતિમાં જાય છે શું ફાઇલ નંબર વન જે કહીને આપણે એ બધું પ્રકૃતિ કહેવાય શું પ્રકૃતિ પાછી થોડા એના ભાગ પડે છે સ્થૂળ પ્રકૃતિ સૂક્ષ્મ પ્રકૃતિ સૂક્ષ્મતર પ્રકૃતિ હોય છે શું સ્થૂળ પ્રકૃતિ એટલે આપણે ઉઠવું બેસવું ખાવું પીવું બોલવું ચાલવું આ બધું જે આપણે વ્યવહાર ચાલ છે ને ઘણા એને ઉતાવળી પ્રકૃતિ હોય ઘણા ધીમી પ્રકૃતિ હોય ઘણા લેઝી હોય

કુદરત છે અને પાછી પ્રકૃતિ છે એનો ડિફરન્સ શું છે તો કે કે હાઇડ્રોજનના આઇટમ ઓક્સિજનના આઇટમ્સ એ બધા જ્યાં સુધી છૂટા છે ત્યાં કુદરત કહેવાય એટલે બે ભેગા થયા સ્ટુવો થયું ને પાણી થયું એ વ્યવસ્થિત થયું શું આપણી અંદરે પંચ મહાભૂતો છે પૃથ્વી વાયુ તેજ આકાશ જલ પાંચ મહાપૂતો છે છૂટા છૂટા છે જ્યાં સુધી બાર ત્યાં સુધી કુદરત કહેવાય પણ ભેગા થયા તો એની પ્રકૃતિ થાય ભેગા એમને નથી થતા આ ચેતનની પ્રેઝન્સ હોય તો ભેગા થાય છે એક સાથે એ જોડે આજુબાજુ ફરજ ભેગા થઈને મીટળાય છે બહાર છૂટા જ રહે છે શું સમજાય છે ને બરાબર પંચમાભૂતો પણ પેલું વ્યવસ્થિત અને કુદરતમાં આટલો ફરક છે શું એટલે આપણી અંદર જે ચેતન આજુબાજુ ભેગું થાય એ પ્રકૃતિ કહેવાય છે સમજાય છે તો એટલું અને ઓહ એ ભેગા થાય તો એમાં ચેતન ભેગું થાય ના એમાં એમાં જે છે એમાં થાય છે કઈ રીતે આજે પાણી છે ને પાણી એ પાણી કાયા જ છે બધા જલકાય જીવોનું એમાં છે જીવો અસંખ્ય જીવો છે જલકાય જીવો કહેવાય હવામાં એ વાયુ કાય જીવો છે એ દેહ જેનું પાણી જેનો દેહ છે આપણે દેખાય છે ને એ સંખ્ય પાણીનો દેહ છે તેમાં રહેલા છે જીવો પણ આપણે એને ઉકાળીએ ને તો પેલા જીવ મરી જાય છે ખાલી પાણી રહે છે સમજાય છે